नमस्कार विद्यार्थी मित्रों, हवे आपणे आलेख दोरता शीखीशुं, परंतु आलेख अहीं तमारे थी ओछा प्रकारनो संचयी आवृत्ति वक्र अथवा थी वधु प्रकारनो संचयी आवृत्ति वक्र दोरवानो आवशे। परंतु थी ओछा प्रकारनो संचयी आवृत्ति वक्र दोरो के थी वधु प्रकारनो संचयी आवृत्ति वक्र दोरो, तमारे जो आ रीते सतत वर्ग लंबाई वालो आवृत्ति वितरण आपेलू होय तो तेने थी ओछा के थी वधु प्रकारना आवृत्ति वितरण धरावता कोष्टक मां फेरवो पड़शे। एटले के रीत 14 अने रीत 15 मां आपणे ए भण्या के थी ओछा ने थी वधु ने सतत आवृत्ति वितरण मां फेरव्यो। हवे सतत आवृत्ति वितरण એટલે કે આ પ્રકારના આવૃત્તિ વિતરણ જેને આપણે ગયા રીતમાં સાદું આવૃત્તિ વિતરણ કહ્યું હતું તેને થી ઓછામાં ફેરવીશું, ત્યારબાદ રીત 17 માં થી વધુમાં ફેરવીશું, અને પછી રીત 18 માં હું તમને આલેખ દોરતા શીખવાડીશ, બરાબર છે? તો ચલો અહીં જે સાદું આવૃત્તિ વિતરણ છે તેને થી ઓછામાં ફેરવીએ। તો આનો અર્થ શું થયો? 5 થી 10 ની વચ્ચે બે આવૃત્તિ છે, એટલે એમ માનો કે 40 માર્ક ની પરીક્ષા છે, તો 5 થી 10 ની વચ્ચે માર્ક લાવનારા કેટલા વિદ્યાર્થી થયા? 2। 10 થી 15 ની વચ્ચે માર્ક લાવનારા 9। 15 થી 20 ની વચ્ચે માર્ક લાવનારા 3। 20 થી 25 ની વચ્ચે 6। 25 થી 30 ની વચ્ચે 4 વિદ્યાર્થી। 30 થી 35 ની વચ્ચે 4 વિદ્યાર્થી। 35 થી 40 ની વચ્ચે 2 વિદ્યાર્થી। આપણે કુલ વિદ્યાર્થી લઈ લઈએ તો આપણા કુલ વિદ્યાર્થીઓ છે 9 + 2 = 11, 11 + 3 = 14, 14 + 6 = 20, 20 + 4 = 34, 24, 24 + 4 = 28, 28 + 2 = 30। તો કુલ વિદ્યાર્થી થઈ ગયા વર્ગના 30। હવે આનું થી ઓછા પ્રકારના સંચયી આવૃત્તિ વિતરણ ધરાવતા કોષ્ટકમાં રૂપાંતર કરીશું। તો શરૂઆત અધર સીમાથી કરીશું, 5। तो पहला 5 થી ઓછા, એવી જ રીતે પછી 10 થી ઓછા, 15 થી ઓછા, 20 થી ઓછા, 25 થી ઓછા, 30 થી ઓછા, 35 થી ઓછા, અને 35 થી ઓછા છેલ્લે ઉધ્વ સીમામાં જવાનું 40 થી ઓછા। મતલબ કે અહીં એક કોષ્ટકમાં એક ખાનું વધશે। ચાલો હવે આપણે જોયું એમ પ્રમાણે 5 થી 10 ની વચ્ચે માર્ક લાવનાર કુલ 2 વિદ્યાર્થી છે, તો 5 થી ઓછા માર્ક લાવનાર કોઈ વિદ્યાર્થી ખરો? તો ના, નથી, માટે 0, બરાબર છે? હવે 10 થી ઓછા માર્ક લાવનાર વિદ્યાર્થી ખરો કોઈ? 10 થી ઓછા, તો હા, 2 વિદ્યાર્થી ખરા ને। આમ જોવા જઈએ તો અહીં સંચયી આવૃત્તિ જ આવશે। હવે છે 15 થી ઓછા માર્ક લાવનારા કેટલા વિદ્યાર્થી? તો 15 ની ઉપરના બધા, ખાલી 9 નહીં, 9 + 2 = 11, બરાબર? આ ધ્યાનમાં રાખવાનું છે। એટલે કે જે પ્રમાણે મધ્યસ્થ શોધતી વખતે આપણે સંચયી આવૃત્તિની ગણતરી કરી હતી, બસ આમ તો સંચયી આવૃત્તિ જ લખવાનું છે, ટોટલ કરતું જવાનું, 2 + 2 = 2, 2 + 9 = 11, 2 + 9 = 3, એવી રીતે સરવાળો કરતું જવાનું। પરંતુ અત્યારે સમજીને કરીએ, 20 થી ઓછા, તો 20 થી ઓછા, તો 20 થી ઉપરના બધા, એટલે 2 + 9 = 11, 11 + 3 = 14, એ તો ઉમેરતું જવાનું। એટલે 25 થી ઓછા, તો 14 + 6 ઉમેરીશું, 20, 20 + 4 ઉમેરીશું, 24, 24 + 4 ઉમેરીશું, 28, અને 28 + 2 ઉમેરીશું, 30। જુઓ આ જે ટોટલ આંકડો મળ્યો તે આંકડો કુલ વિદ્યાર્થી જેટલો હોય, અને તમે જાણો છો કે 40 માર્કની પરીક્ષામાં 30 વિદ્યાર્થીઓને 40 થી ઓછા માર્ક આવ્યા, તે તો છે જ ને, 40 થી ઓછા માર્ક ધરાવનાર વિદ્યાર્થી કેટલા? 30। આમ જોવા જાવ તો તમે સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરો તો પણ આ વસ્તુ આવડી જાય। તેમ છતાં આપણે અત્યારે થી ઓછા પ્રકારનું કોષ્ટક બનાવતા શીખ્યા। આ કોષ્ટક આપણે યાદ રાખીશું, આના પછીના વિડીયોમાં જરૂર પડે તો તમે આ એક નોટમાં ઉતારી દેજો, કારણ કે જ્યારે હું ગ્રાફ દોરાવીશ
ત્યારે તમારે નોટમાંથી જોવું પડશે, તે સમયે સામે કોષ્ટક હશે નહીં, બરાબર છે? તો આ કોષ્ટક યાદ રાખજો, આ કોષ્ટકનો ગ્રાફ આપણે રીત 18માં દોરતા શીખીશું. ચાલો બાળકો, આપણે આગળની રીતમાં સતત આવૃત્તિ વિતરણ ધરાવતા કોષ્ટકને થી ઓછા પ્રકારના કોષ્ટકમાં ફેરવતા શીખ્યા. હવે આપણે એ જ કોષ્ટકને થી વધુ પ્રકારના સંચયી આવૃત્તિ વિતરણના કોષ્ટકમાં ફેરવીશું. કે ચલો થી વધુ, તો રકમ તો મેં સમજાવી હતી કે 5 થી 10 ની વચ્ચે બે વિદ્યાર્થી, તો 5 થી વધુ આપણે જવાનું. 5 થી વધુ માર્ક લેનાર કેટલા વિદ્યાર્થી? તો ખરેખર જોઈએ તો બધા વિદ્યાર્થીઓના 5 થી વધુ માર્ક છે, તો 30 એ 30. તો 5 થી વધુ માર્ક લેનાર કેટલા વિદ્યાર્થી? 30. તે વખતે 10 થી વધુ, તો જુઓ 10 થી વધુ એટલે બે સિવાયના બધા, 9 વત્તા 3 વત્તા 6 વત્તા 4 વત્તા 4 વત્તા 2, એટલે કે 28. બીજી રીતે કહું તો 2 માઇનસ કરી દેવાના, 15 થી વધુ, 28 માંથી 9 માઇનસ કરો તો 19. એવી રીતે 20 થી વધુ, કાં તો માઇનસ કરો કાં તો જેનાથી વધુ કયું છે એનો સરવાળો કરો, 6 વત્તા 4 10, 10 વત્તા 4 14, 14 વત્તા 2 16. અને બીજું 19 માંથી 3 માઇનસ કરશો તો પણ મળશે 16. તેવી રીતે 25 થી વધુ, 4 વત્તા 4 8 વત્તા 2 10, અને 16 માંથી 6 માઇનસ કરશો તો પણ મળશે 10. 30 થી વધુ, તો 4 વત્તા 2 6. 35 થી વધુ, ફક્ત 2 વિદ્યાર્થી. અને છેલ્લું ઉધ્વસીમા લેવાની, 40 થી વધુ, તો 40 થી વધુ માર્ક લાવનાર વિદ્યાર્થી કોઈ નથી, ફક્ત 0 વિદ્યાર્થી. તો આ થયું થી વધુ પ્રકારનું કોષ્ટક, બરાબર છે? હવે આજ થી ઓછા પ્રકારના અને થી વધુ પ્રકારના કોષ્ટકને આપણે ગ્રાફમાં દર્શાવીશું. જ્યારે પણ હું આમાં ગ્રાફ દોરું ત્યારે તમારે ગ્રાફ તૈયાર કરીને સાથે બેસવાનું, મારી સાથે દોરતું જવાનું, અને આ બંને કોષ્ટક તમારે એક નોટમાં ઉતારેલા રાખવાના. હવે હું આ ભૂસી કાઢીશ અને ગ્રાફ શરૂ કરીશ.